થી હારો કે રહી તો ઘર છે ને જાય તો માર્ગ છે એવું છે તો બધા ને વિધ્યાન કોમેન્ટ નો સબસ્ક્રાઇબ કરવાનો ને કહી દો હાલો મારું છે ને મારે એમાં ફૂલ કમેન્ટ કે કોમેન્ટ કરજો મને બહુ આવે ને આવડે ને સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ ને કરતા એટલે ફૂલ તમે કરજો બધું સબસ્ક્રાઇબ લાઈક કે કરી દેજો વિડિયો ને તો એ બધું મને ખોટો થોડો ઓછો બોલતા આવડે પણ માં આપણે प्लस के थोड़ा थोड़ा छाटा ही पड़े से। तो हालो अत्यार जो आपड़े कम्प्लीट थी गया तो चा ने नास्तो कर लिए तो अत्यार मारो व्लॉग चालू है जय श्री कृष्ण मां जय श्री कृष्ण बधाई मारा थैंक सो मजा ने मजा में दीदो मने हिसाब थी तो सालो छे बधो चार तो सार आज छास बनावे छे दिव्या चांद बनावे छे भेगो मारो व्लॉग ही चालू छे जय श्री कृष्ण दिव्या हेलो जय श्री कृष्ण जय माता दी थैंक सो बधा ने यो मां फरमाई सारी दे पाव बटेका खावा दे ओवा ओवा बटेका भाई मने तो आज मारे खावा छे जो ते चा थे बटेका है बापा मूका है तो कम्प्लीट थी जाए ना पी आप नास्तो कर अपने बदे कमेंट में जवाब देता रही है बधे ने आज तो मौसम कई अलग प्रकार हलो पची मड़ी चा नास्तो तो कर लीधो अवाज में तमने फेर लगता है थोड़ी शर्दी जो थी गई अणहार आए कारण के थोड़ो अवाज भारी अंगो लगे અને વાતાવરણ ભાઈ એટલું ખરાબ છે ને આના કરતા તો વરસાદ વરે ને તો સારું કે હવારમાંથી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને તો એ અંદર એમ થાય કે હુતા જ રે નકરું આરો આવે છે બરોબર કંટાળો આવી ગયો છે તો હવે આજ પાછા છે ને સુરત દાદા એ દેખાણા નથી એટલે આપણું સોલાર ચાલુ થયું નહીં હોય તો આપણે છે ને જરાક તબેલે રાઉન્ડ મારતા આવીએ ને હું નથી થયું ભાઈ હું પાઈ કે નથી પાઈ એ જોતા આવીએ આપણો ધંધો છે જ આવું તો પડીએ જ હાલો ત્યાં જઈને મળીએ આપણે હાલ ને નીચે ચપ્પર મારલો પણ નીચે તો આખી લાઈન ને ભાઈ તમે જોવો છો કે બધું ક્લીન થઈ ગયું છે તો પવાઈ ગઈ છે તો આ સાઈડની હજી લાઈન બાકી છે ના ભાઈ અમારે કાલવ્યાણી છે ક્યાં છે આ હા કાલવ્યાણી છે ને સેવાભાઈ કામ ચાલુ છે સેવાભાઈનું અહીંયા તો બધું કામ કમ્પ્લીટ જ થઈ ગયું છે પહેલે ભૂગીને જો આરામ ફરમાવું છે કારણ કે સુરત દાદા મેં તમને કીધું એમ આવ્યા નથી હજી હવે મોટા ટાંકાથી પાણી પાવાનું છે કામ ચાલુ છે હવે આમ તો બધે પવાઈ ગયું છે આમ વા મનુભાઈ પાય છે હજી આવશો ના પાછળ જો પાયાના કામ ચાલુ છેલ્લો છે ભાઈ આમ બાકી તો થઈ ગયા બધા ના આપણી ગાડી પડી બધે છે ને પવાઈ ગઈ હવે એટલી બાકી છે એટલું મનુભાઈ પાણી પાય છે એટલું પાઈ લઈએ પછી કામ કમ્પ્લીટ હલો જો વરસાદ નો મોસમ છે વરસાદ આવવા થઈ ગયો હવે માં એટલે તડકા ધોઈ આટા વરસાદ નો મોસમ તડકો નથી થઈ જાય હાલો જો બધું ઘરનું કામ તો થઈ ગયું ને તાંડા ભાઈ ની દાલ બાટી નો પ્રોગ્રામ કર્યો ત્યાં બધા આવ્યા હોય નીચે ને મામી મગુબેન ને જો બનાવવા બાટી હેકવા માટે ભઠ્ઠો તૈયાર થાય છે ને મગુબેન ને બાટી બનાવે છે આ બધો દાળ વઘારવાનો સમાન ટમેટાનું છે લહણનું છે લીલા મરચાં લીમડો અને લીંબુ બધું કમ્પ્લીટ જીરા રાયું અને એને તો વાર નહીં લાગે આમાં કંટાળો બેસી જાય આમાં પાછો વાર લાગે ને લોટમાં લીંબુ બાટી વણવીનું હાલો હવે હું શીખું જરાક મગુબેન ને મામી આગળ બેહીને કેવી રીતે બનાવે હાલો હાલો જો બાટી બનાવવા હું બેહી ગઈ જલ્દી જલ્દી થઈ જાય ભૂખ લાગી હવે તો
આજે બાટી થઈ જાય તો સારું નહીં જો પણ લોટ આ દાડો કાકરી ફૂટી તમારે હગી મમતા દીદી ખાવા દે બેટા ક્યાં ફેલો વેલો હોય જ્યાં બધા ભેગા થઈ રહ્યા તમે દોન ચાણું થઈ ગયા મજા બહુ આવે ખાવાની અમને તો હવે જાણી ભાવી ગઈ આપ હવે એમ થાય સેલી એક વાર કરી લઈ પછી વરસાદ વરસીએ ને મજા આવે આપડે ભાવી જઈ આપડે ભાવી જઈ મુકાઈ ગઈ છે ત્રણ જણી નહીં એટલી વાર માં ફેરવો જો માં દાળ વઘારે છે બાજુ ભઠ્ઠો ચાલુ છે બાટી શેકાય લીમડી નિમ નાખી દે પાછી કાઢવી હિંદી પર કાઢવી હિંદી પર તમને આવતી આવી ગયો સુગંધ બહુ મસ્તી ની આવે હાલો દાળ બાટી ખાવા જો બાટી ખાય છે બાટીમાં એક જણ મોચુક માથે બેઠું રહીએ ત્યાં થાય જો ફેરવા રાખવાના કેવી મસ્તી પીરા પીરા લાડવા થયા છો અગર જ્યાં લીધું લૂડ આવે ને આ મારો તને કોઈ ખસો નથી સચવાનું બટન બધું લીધું લીધું લઈ આવ આરવા દે આર ઘરે ના આ ઉપર આવી રીતે તમે ખાવ ના ઢાંકણ ના ઉઠતી હમણાં વિડિયો પર મમ્મી બતાવી ના નાખી પણ હું ખુલ્લું એમને પહેલું તારા અહીંયા દાલબાટી નો પ્રોગ્રામ થાય છે ઉતાર્યા છે આપડે ક્લિપુ તો આપડે મુકતા રહેવું ને ઓલા તબેલે થી જો હું ના આનંદભાઈ બે આવી ગયા છે અહીંયા ને કઈક દવા દારૂ કરવાની છે હું દવા દારૂ બીજદાન કરાવવાનું છે ભાઈ ભાઈ અમારે આ ભેંસ ને બીજદાન કરાવવાનું છે એમ હા ભેંસ પાડવાની નથી રહેતી હા હા એ બીજદાન કરાવવાનું છે એમ ને ને જો આ હાર્દિકભાઈ આવી ગયા છે હાર્દિકભાઈ કેમ છો મજામાં ને મજામાં તો આ ભેંસ નું હાર્દિકભાઈ બીજદાન કરવાના છે તો એ કામ કમ્પ્લીટ કરી નાખે જો દાળ બાટી બધી થાતી હતી હવે કમ્પ્લીટ થઈ ગઈ ને ભાઈ દાર ને બાટી ને બધું જો
તો દિલ ખુશ થઈ જાય એમ થાય કે હાથા જ રાખી આમ હબબાવી જાય તમને જો દેખાડો મારા બાપુ લખુભાઈ બે થારી લઈને બેઠા પણ હવે મુહૂર્ત આવે થઈ ગયું એટલી મસ્ત દાળ બનાવી છે અને આ બાટી જો આમ ચમચમે છે આમ ચકચકારા મારે એમ સમજો ને તમે દાળ બાટી ખાવી એમ ને હબ હવે હા તો હાલો હવે છે ને બધું થઈ ગયું ખાવા માંડી ભાઈ નાસ્તા આવશે પહોંચી ગયા છે બધા ઘરે પાર્સલ લઈ જવાનું છે વડાપાઉ પાર્સલ કરવાના છે ડાબેલી કરાવવાની છે એમ આગળ છે હેલો દાબેલે અંધારું અંધારું આવે છે હમણાં તો ભાઈ નકરું બહારનું જ ખાય છે 24 કલાક આખા દીમાં એકાદ દિવસ અમારે તો હોય જ છે ઘરે અઠવાડિયામાં બે વાર આજ છે ને પાછું પાર્સલ કરાવવા આવ્યા છે વડાપાઉં થઈ ગયા છે ડાબેલી થાય છે થોડીક વારમાં થઈ જાય એટલી વાર બધો નાસ્તો લઈને આપણે છે ને ફૂગી ગયા છે ઘેર અને મારમાં ને દિવ્યા ને બધા છે ને પેકિંગ ખોલી રહ્યા છે અને મોસ્ટલી બધું ખુલી ગયું છે હું તમને વાતચીત કરાવું કે તમે કેમ રોજ આવા નાસ્તા કરો છો આવા રોજ નાસ્તા કરાય પછી કે શરીર વધે પછી ઉતારવું આ બધા સમજે નહીં સમજે મને બહુ ઇન્ટરેસ્ટ નહીં એવું ખોટું ખોટું ક્યાં ગયું આપણે બહુ નહીં આપણે દહીં રોટલો કંઈ કંઈક વાર ખાય એટલે એવું કંઈ નથી મજા આવી જાય આપણે જો વડાપાઉં ડાબેલી ને એવું બધું છે ને ચટણી ને દહીં ને બાબુ રામ 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 મજામાં રોડ ઉપર ના ખાઈ શકો ને એટલે તમારે આટું થઈને મારે અહીંયા ઘેર લેવું મળે નકર હું રોડ ઉપર ખાઈ લઉં હા તમારું પેટમાં બારું એ વિચાર કરો આજો ડાબેલી ના સિંગ ને એ બધું છે દહીં છે પણ રોટલો મારા બાપુ કે છે નહી ભગર બેન નું દૂધ દિયો પારેટ બેન નું છે ને ભગર ભગર હાલો નકર હું હવે રહી જાય વાહે તો હું એમ થોડીક એકાદી ડાબી લઈને એકાદ વડાપાઉં ને ખાઈ લઉં કોમેન્ટ બધા બહુ કે દે નો હાંભરો નથી માને કયો કીર્તન ગાઈ દો કીર્તન મને તો કીર્તન નો તો ખોટો શોખ છે મારા મંદિરિયા સોના રે કાનુડા તારા વિના વાલા વેલો વેલો આવજે રે મંદિરિયા સોના લાગે મારિયા કલડી તારા વિના તરસી રહી વાલા વેલો વેલો આવજે રે પ્રભુ ના દર્શન વિના વાલા વેલો વેલો આવજે રે પ્રભુ ના દર્શન મારા કેશોર ચંદન રે વાલા તારી વાટુ જુએ વાલા વેલો વેલો આવજે રે ચંદન મારા સુકાઈ જશે વાલા વેલો વેલો જે રે મારી ભૂલની માળા રે વાલા તારી વાટુ જુએ વાલા વેલો વેલો
લોયાવજે એ માડા મારી કરમાઈ જાશે વાલા વેલો વેલો આવજે મારો દિલનો દીપ કરે વાલા તારી વાટુ જુએ વાલા વેલો વેલો આવજે રે દીપક મારો ભુજાય જશે વાલા વેલો વેલો આવજે રે ભરો પરસાદ રે વાલા તારી વાટુ જુએ વાલા વેલો વેલો આવજે રે પરસાદ મારો ઠરી જશે વાલા વેલો વેલો આવજે રે ભક્તો તારી વાટુ જુએ વાલા વેલો વેલો આવજે રે ભક્તોને દર્શન દેવા વાલા વેલો વેલો આવજે રે મંદિરિયા સોના રે કાનુડા તારા વિના વાલા વેલો વેલો આવજે રે મંદિરિયા સોના લાગે હાલો કૃષ્ણ કનૈયાની જય કીર્તન ગાઈ દીધું આજ મેં છોકરા વાહે લઈ ગયા તા તેમ આજ ગાઈ દઉં હાલો કે એમાં કોમેન્ટ બહુ આવે એમ કોમેન્ટ આવે તો મને તો એનો ખોટો શોખ છે બહુ મસ્ત ગાઈ બધાને તમારા કીર્તન ને આવે ટેવ પડી ગઈ કોમેન્ટ કરતા હોય કમ મને તો ખોટો કીર્તન ગાવાનો એ શોખ થાય મજા ના મને જે અટાણતા એમ કે છે કે નાના ને વડા બધા ભગવાન નું નામ લઈ હવે પછી વડા થાય ને તમને હવે જેવી તમારી ઈચ્છા બરાબર મારે તેવી ભગવાન પ્રાર્થના કરું કે હું કોક ની સેવા કરું કોઈ મારી ના કરે એવી પ્રાર્થના ને કીર્તન ભજન ગાતી રહું ને આપણો પ્રાણ જતા રહીએ કોમેન્ટ નું સબસ્ક્રાઇબ કરવાનું કહી દો હાલો મારું છે ને મારે એમાં ફૂલ કમેન્ટ કોમેન્ટ કરજો મને બહુ આવે ને આવડે ને સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ ને કરતા એટલે ફૂલ તમે કરજો બધું સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો વિડીયો ને પાછા બીજા નવા સાંભળવા હોય તો કોમેન્ટ કરજો બધા કીર્તન માં પાસ આપડે હાલો હવે આવજો જય માતાજી.